શર્ટ રૂમાલ અને ચાદર તો શર્ટમાં રૂમાલ અને ચાદરમાં સૌથી હલકું કયું
પછી શું છે કંપાસ બોક્સ છે પુસ્તક છે એટલે આપણે ખબર છે કે પુસ્તકનું વજન વધારે થાય અને પછી બંનેની વચ્ચે આવે કંપાસ બોક્સ ઓકે આ માર્જિન માર્જિન આપણે બનાવી અને એને વજન પ્રમાણે ગોઠવી પછી છે કે શું પોતાનું વજન આ ત્રાજવા ઉપર ત્રાજવાનો ઉપયોગ કરી તમે કરી શકશો પોતાનું વજન તો આપણે આપણું વજન ન કરી શકીએ એમાં તમને આગળ તો એક રાજ્યમાં આપણે આપણું વજન કરી શકીએ નહીં પછી છે ચાલો વજનિયા બનાવીએ તો એમાં આપણે વજનિયા બનાવવાનું છે આપણે જેમ જે કેમ શાકભાજી લેવા આવતા હોય કે લોકો 500 ગ્રામના 1 કિલોના વજનિયા હોય તો એ રીતે આપણે બનાવવાના છે તો શું છે આ પ્રવૃત્તિમાં જોડી કરો ત્રાજવું વજન અને શાકની ગોટી પ્લાસ્ટિકની થેલીઓ રેતી અને રબર બેન્ડની જરૂરિયાત છે એટલે આટલી વસ્તુની આપણે જરૂરિયાત છે અને તમે બને વડીલ વ્યક્તિની મદદ પણ લઈ શકો છો એટલે તમે કોઈ મોટાની મદદ લઈ શકો છો એનું કરવાનું શું છે તો કે એક શાકની ગોટી લેવાની છે અને એના પડીકા ઉપર જે વજન લખેલું હોય એ આપણે એક પલામાં શાકનું લખવાનું છે રાખવાનું છે અને બીજા પલામાં કોથળી અને પછી એમાં ધીમે ધીમે આપણે રેતી ભરવાનું જવાનું છે જ્યાં સુધી બંને પલા સરખા ન થઈ જાય સમતલ ન આવી જાય ત્યાં સુધી એમાં રેતી ભરે રાખવાની ભરે અને જ્યારે એ સરખા આવી જાય બે આ બાજુ સાબુ આ બાજુ તમે રેતી ભરતા જાવ તો એ કોથળી એ બે સરખા થઈ જાય પછી કોથળીને રબર બેન્ડ વડે બાંધી દેવાની છે તો શું થાય તો કે સાબુનું વજન શું થયું તો કે આપણે જે સાબુ લીધો હતો એ સાબુ 100 ગ્રામ એનું વજન હતું સાબુની પાછળ લખેલી તમે જોયું હોય તો સાબુનું પેકેટ જે હોય ને એમાં પાછળ એનું વજન લખેલું હોય તો આપણે જે સાબુ લીધો છે એમાં પાછળ જોયું તો આપણે એમાં 100 ગ્રામ એનું વજન હતું તો એમાં પહેલી જે ખાસ જગ્યા આપેલી છે કે સાબુનું વજન બરાબર 100 ગ્રામ તો પહેલામાં 100 ગ્રામ લખવાનું થાય પછી એમાં એવું કીધું છે કે મેં હમણાં કીધું કે બંને જ્યાં સુધી પલ્લા સમતલ ના આવે ત્યાં સુધી રેતી ભરતું જવાનું અને પછી તેને રબર બેન્ડ વડે બાંધી દેવું અને પછી એ જે કોથળી પ્લાસ્ટિકની છે જેમાં આપણે રેતી ભરી રબર બેન્ડ બાંધી દીધો તો એમાં આપણે શું લખવાનું એના ઉપર કાગળની પટ્ટી ચૂંટાડો અને તેના પર લખો 100 ગ્રામ બીજી જે ખાલી જગ્યા છે એમાં પણ 100 ગ્રામ એટલે શું કરવાનું કીધું છે જે આપણે સાબુ લીધો છે એ 100 ગ્રામનો છે પછી એને આપણે વજનિયામાં મૂક્યું અને એની સામે કોથળી અને એમાં રેતી ભરતા ગયા એ રેતી જ્યાં સુધી બે સમતલ ન થઈ ગયા ત્યાં સુધી ભરી તો બેનું વજન સરખું થઈ ગયું તો સાબુનું વજન 100 ગ્રામ છે તો જે રેતીની આપણે થેલી ભરી એનું વજન પણ 100 ગ્રામ થઈ ગયું પછી જો તમે સાબુ અને તમે શુદ્ધ થેલીનું વજન પલ્લામાં મૂકીને બંને વસ્તુનું સાથે વજન કરો તો તે વજન કેટલા ગ્રામ થશે તો એ જે આપણે કોથળી બનાવી એ 100 ગ્રામની છે અને સાબુ પણ 100 ગ્રામ તો એ બેને આપણે એક પલ્લામાં સાથે મૂકશું એક જ પલ્લું હોય અહીંયા એક પલ્લું હોય આપણે પહેલા બે અલગ અલગ બનાવ્યા હતા અહીંયા સાબુ અને અહીંયા પ્લાસ્ટિકની કોથળી આવી રીતે કોથળી હવે એ બેને એક એક વાર આપણે મૂકી દઈશું તો અહીંયા અહીંયા કોથળી મૂકી દઈશું પછી આપણે અહીંયા વજન ત્યાંથી વજન કરશું તો આ 100 ગ્રામનો સાબુ હતો પ્લસ 100 ગ્રામની થેલી હતી રેતી ભરેલી થેલી તો એ બે કેટલા થાય તો કે 100 ગ્રામ પ્લસ 100 ગ્રામ બરાબર 200 ગ્રામ તો શું આવશે ત્રીજી ક્રાઇટેરિયામાં તો કે 200 ગ્રામ હવે એના પછી છે કે હવે 150 ગ્રામ 200 ગ્રામ અને 250 ગ્રામના અલગ અલગ વજન બનાવો તમે આના માટે જુદા જુદા વજનના સાબુનો ઉપયોગ કરી શકો છો કે હવે અલગ અલગ સાબુનો ઉપયોગ કરો અથવા તો તમે બીજી કોઈ વસ્તુનો પણ ઉપયોગ કરી શકો છો જેમ કે સાબુનો જ નહીં પણ તમારા ઘરમાં ચાનું ચાની પેકેટ હોય તો એ આપણે કૂકી લઈએ રાજાની કૂકી તો 500 ગ્રામ લેતા હોય ને આપણે તો એ 500 ગ્રામની થેલી એક બાજુ મૂકવાની 500 ગ્રામ વજનની ચાની થેલી એક બાજુ મૂકીએ ને એક બાજુ આપણે કોથળીમાં રેતી ભરવાની છે હવે એ કોથળીમાં આપણે રેતી ભરતા જશું જ્યાં સુધી એ સમતલ થશે તો આ રેતી કેટલી ભરાશે તો કે 500 ગ્રામ આમાં જ્યારે 500 ગ્રામ રેતી ભરશું ત્યારે એ બે સમતલ થશે શું કામ તો કે અહીંયા આપણે 500 ગ્રામની થેલી મૂકી છે તો અત્યારે તો એ નીચે છે પેલા ખાલી સામેનું પલું ખાલી હશે તો પેલા આ બાજુ થેલી મૂકી એ નીચે થઈ જશે પછી ધીમે ધીમે આ બાજુ રેતી ભરતા જશે તો બે સરખા આવી જશે
એટલે બે નું વજન સરખું થશે એ રીતે આપણે કેટલા કેટલા નું વજન બનશે આપણો તો કે 500 ગ્રામ નું વજન બનશે ઈ પહેલા આપણે 100 ગ્રામ નું બનાવ્યું પછી 100 ગ્રામ નું વજન લ્યો અને એક સાથે મૂકીને આપણે 200 ગ્રામ નું બનાવ્યું હવે એ રીતે આપણે એવું પણ કરી શકીએ કે આપણે 400 ગ્રામ નું બનાવવું કારણ કે બીજી વસ્તુ નહીં પણ 100 ગ્રામ ના આપણે ચાર સાબુ લઈ લેવાના પછી એક બાજુ 100 ગ્રામ ના ચાર સાબુ મૂક્યા તો કેટલા થઈ ગયા 400 ગ્રામ થઈ ગયા હવે બીજી બાજુ એમાં પ્રતિ ભાગ મૂકવાનો તો ઈ પણ 400 ગ્રામ નું વજન બની જશે તો એવી રીતે તમારે 500 ગ્રામ 1000 ગ્રામ અને 450 ગ્રામ ના મોટા વજન પણ બનાવી શકે શકો છો તમે લોકો એ રીતે આપણે વજન બનાવી શકીએ ઓકે હવે સામે છે મહાવર એ દ્રાજવાનું કયું પતું નીચે જશે એના નીચે આપણે તીર દોરવાનું છે એમાં તમને પેલું આપેલું છે દ્રાજવું એમાં શું છે તો કે એક બાજુ 225 ગ્રામ છે 225 ગ્રામ અને 40 ગ્રામ આ રીતે બે તમને સરખત કરીને દેખાય છે હવે એની સામે છે 35 ગ્રામ અને 40 ગ્રામ આ બે દ્રાજવાના એક એક પલ્લામાં આટલા આટલા વજન મૂક્યા છે તો આપણે આનો સરવાળો કરવાનો અહીંયા 5 અને અહીંયા 6 આના 65 થયા 65 ગ્રામ પછી આના અહીંયા 5 4 5 6 ને 7 આ 75 ગ્રામ થયું ક્યુ પર નીચે જશે તો કે 75 ગ્રામ નું એમાં કેમ કે એમાં વધારે વજન છે તો એ આપણને આ ઉદાહરણ આપેલું હતું હવે એ જ રીતે બીજા પલ્લા આપેલા છે દ્રાજવા આખા અને એમાં અલગ અલગ રકમ લખેલી છે તો પહેલા આપણે એનો સરવાળો કરવાનો છે બધાનો અને પછી જોવાનું છે કે કઈ બાજુ વધારે વજન છે જે બાજુ વધારે વજન હશે એ બાજુ નું પલ્લું નીચે જશે તો શું છે પહેલા 75 ગ્રામ અને 75 ગ્રામ અને બીજી બાજુ છે 35 ગ્રામ અને 140 ગ્રામ આમાં કયું પદ નીચે જશે તો આપણે પાછું સરવાળો કરશું 5 ના 5 10 10 ની શું મને મળી 1 7 14 ને 1 15 તો 150 ગ્રામ થશે આ કેટલા થશે તો કે અહીંયા આવશે 5 4 5 6 7 તો આ 150 ગ્રામ આ 175 ગ્રામ તો કયું નીચે થશે 175 ગ્રામ વાળું આ પદ નીચે તો એની નીચે આપણે આવી રીતે એરો કરવાનો થાય હવે એવી જ રીતે આપણને બીજા ચાર દ્રાજવાના ચિત્રો આપેલા છે એમાં અલગ અલગ રકમ લખેલી છે તો એમાં જે આપણે ચોથું છે આ જે રકમ વાળું છે દ્રાજવું એને નીચેનું એની રકમ આપણે છે તો એની રકમ મૂકી છે જેમ કે 55 ગ્રામ છે પછી 245 ગ્રામ છે અને 700 અને એની સામે છે 254 ગ્રામ અને 600 ગ્રામ હવે આપણે આ સરવાળો કરવાનો થાય 5 ના 5 10 10 ની શું મળી પડી 1 5 4 ને 5 1 5 ને 5 10 10 ની શું મળી પડી 1 7 8 9 અને 10 તો 1000 ગ્રામ તો અહીંયા કેવી છે અહીંયા 4 અહીંયા